બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે ગતરોજ પાલનપુર ખાતે વેપારી દ્વારા સ્વયંભૂ શનિ રવિ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, જે બાદ આજે ડીસા શહેરમાં પણ ડીસા નગરપાલિકા ખાતે વેપારીઓની મિટિંગ કરવામાં આવી હતી, જ્યાં ડીસા પણ શનિ રવિ બંધ રાખવાનો વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે. લોકોના વધેલા સંક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો પાલનપુરમાં સામે આવ્યા છે, જેના કારણે પાલનપુરને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 300થી પણ વધુ કોરોના વાયરસના કેસો એક્ટિવ થયા છે. રોજેરોજ પાલનપુર અને ડીસામાં 20થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોના વાયરસના કેસોના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલમાં તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ત્યારે આગામી સમયમાં કોરોના વાયરસના કેસોમાં વધારો ન થાય તે માટે અત્યારથી જ બનાસકાંઠા જિલ્લાના વેપારીઓ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ કેસો હાલમાં પાલનપુર શહેરમાં સામે આવી રહ્યા છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરને કોરોના હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ પાલનપુર વેપારી એસોસિએશન અને નગરપાલિકાની બેઠક યોજાઈ હતી, જેમાં શનિ રવિ તમામ વેપાર ધંધા બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો હતો. સતત વધતા જતા કોરોના વાયરસના કેસમાં ઘટાડો થાય તે માટે પાલનપુરના વેપારીઓએ આ નિર્ણય લીધો છે. ત્યારે આજે ડીસામાં પણ વેપારીઓએ શનિ રવિ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે ડીસાના ધારાસભ્ય અને ડીસા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને ડીસાના તમામ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો ન થાય તે માટે આજે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં બીજા રાઉન્ડમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજના હજારોની સંખ્યામાં કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસના બીજા રાઉન્ડમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં 300થી પણ વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ એક્ટિવ છે અને હજુ પણ જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેને જોતા આગામી સમયમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ કામે લાગી ગયું છે. કોરોના વાયરસના કેસોમાં વધારો ન થાય તે માટે લોકોને સમજણ પણ આપવામાં આવી રહી છે. હાલમાં વેપારીઓ સાથે બેઠકો યોજી કોરોના વાયરસના કેસોમાં ઘટાડો કરી શકાય તે માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવનારા સમયમાં કોરોના વાયરસના કેસોમાં વધારો ન થાય. આજે ડીસા નગરપાલિકામાં ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાનમાં લોકડાઉન અને કોરોનાના કે વધતા કેસોના માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી. એમાં તમામ ડીસા શહેરના એસોસિએશનો હાજર રહ્યા હતા અને આ એસોસિએશનોએ બધાએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન સ્વૈચ્છિક રાખવાનું અને એમાં ખાલી દૂધ અને મેડિકલ સેવાઓ ચાલુ રહેશે. એ સિવાયના બધાએ સ્વૈચ્છિક બંધ રાખવું, કેમ કે આ કોરોનાની સાંકળને તોડવા માટે અમુક સમય આપણે પોતાના ઘરે રહીશું અને 100% એની સાંકળ તૂટશે તો જ આપણે આ સુરક્ષિત રહી શકીએ. આજે આ કોરોનાની મહામારી દિવસે ને દિવસે વધતી જાય છે અને આને રોકવા માટે એક જ ઈલાજ છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, મોઢા ઉપર માસ્ક રાખવું જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. નગરપાલિકાએ બહુ સારી જ વાત કરી છે, ડીસા શહેરમાં સેનિટાઈઝર કરાવવાની બી વાત કરી અને ડીસા શહેરમાં અત્યારે હોસ્પિટલ નથી કોવિડની, એની માટે બી ચર્ચા લોકો એસોસિએશનોએ બધા એવું કીધું કે ડીસા શહેરમાં સરકારી રાહે અને ફ્રીમાં સેવા આપી શકે એવી કોરોનાની હોસ્પિટલ થવી જોઈએ અને એને સરકારે મંજૂરી લેવી જોઈએ. ધારાસભ્યશ્રી હાજર હતા, ધારાસભ્યશ્રીને બી રજૂઆત કરવામાં આવી કે આ ડીસા શહેરમાં કોરોના જેવી મહામારી રોગ ચાલુ છે અને વધી રહ્યો છે આખા ગુજરાતમાં, તો આપણે જાગૃતિ લાવવી જોઈએ અને લોક જાગૃતિ ખૂબ જરૂરી છે તેની પણ રજૂઆત આપણે કરી છે અને લોક જાગૃતિ આવશે તો 100% આ કોરોના મહામારીને આપણે હરાવી શકીશું.